વિદ્યાર્થી મિત્રો, આધારો સ્પર્શન કરવાની બે રીતો છે. એક રીત છે અચલ આધારની રીત અને બીજી રીત છે પરંપરાગત આધારની રીત. એમાં આપણે પહેલી રીત જોઈએ. પહેલા તો અચલ આધારની રીત. અચલ આધારની રીતનું સૂત્ર છે ચાલુ વર્ષનો ભાવ અપોન આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. આ ભાવની જગ્યાએ કિંમત પણ મૂકી શકીએ છીએ. કેવી રીતે? ચાલુ વર્ષની કિંમત અપોન આધાર વર્ષની કિંમત ગુણ્યા 100. આ તો એનું સૂત્ર. હવે તમને આ એક રકમ આપવામાં આવે. વર્ષ અને ભાવ, ભાવની જગ્યાએ કોઈ પણ હોઈ શકે, કિંમત હોઈ શકે, ઉત્પાદન હોઈ શકે, કોઈ પણ માહિતી આવે. તો આ રકમ ઉપરથી તમને કહેવામાં આવે કે નીચે આપેલી કિંમત પરથી, નીચે આપેલી માહિતી પરથી સૂચકાંક શોધો. તો સૂચકાંક શોધતી વખતે હંમેશા યાદ રાખો કે જ્યારે તમને આધાર વર્ષ એક તો આપી દેવામાં આવેલો હોય અને એક તો આધાર વર્ષ ન પણ આપેલો હોય. અહીંયા આપણે કોઈ સૂચના આપેલી નથી કે આધાર વર્ષ કયો લેવાનો. જ્યારે કોઈ સૂચના ન આપે ત્યારે આધાર વર્ષ તરીકે સૌ પ્રથમ વર્ષ જે આપેલું છે 20 ભાવ 2011 નો આપેલો છે, તો આધાર વર્ષ તરીકે આપણે 20 લેવાના. કેવી રીતે? તો આપણું સૂચકાંકનું સૂત્ર છે ચાલુ વર્ષનો ભાવ અપોન આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. તો ચાલુ વર્ષનો ભાવ આપણો 20 થયો, પણ આધાર કેટલો? તો આધાર કશું કયું નથી, એટલે આપણે પહેલું વર્ષ લેવાના છે. એટલે આધાર 20 લઈશું, એટલે 20 ભાગ્યા 20 ગુણ્યા 100, 20 નિષ્કર્ષ થાય, એટલે 100 સૂચકાંક આપણને મળે. બીજું વર્ષ જોઈએ 2000 ભાવ. તો ચાલુ વર્ષનો ભાવ કયો? 30. તો આધાર વર્ષ કયું લીધેલું છે આપણે? પહેલું વર્ષ લીધેલું છે. તો ભાગ્યા 20 કરીશું આપણે, 30 ભાગ્યા 20 ગુણ્યા 100, એટલે 150. એવી રીતે દરેકની અંદર આધાર વર્ષ તરીકે આપણે 20 લઈશું. કેવી રીતે? 20 ભાગ્યા 20 ગુણ્યા 100, 30 ભાગ્યા 20 ગુણ્યા 100, 40 ભાગ્યા 20 ગુણ્યા 100, 50 ભાગ્યા 20, 60 ભાગ્યા 20, એમ બધાને 20 વડે ભાગી અને 100 વડે ગુણવામાં આવે, એટલે આપણને અચલ આધારની રીતે સૂચકાંક મળે. અને હા, ક્યારેક તમને આધાર વર્ષ આપી પણ દે. દાખલા તરીકે 2012 ને આધાર વર્ષ તરીકે લઈ અને સૂચકાંક શોધો. એવું કહેશે નહીં અચલ આધારે, ફક્ત એટલું જ કહેશે કે 2012 ને આધાર વર્ષ તરીકે લઈ અને સૂચકાંક શોધો. તો 2012 નો ભાવ કેટલો છે? 30. તો બધાની નીચે 30 30 30 થી મૂકી દેવાના. 20 ભાગ્યા 30, 30 ભાગ્યા 30, 40 ભાગ્યા 30, એમ બધાની નીચે 30 વડે ભાગવાથી અને ગુણ્યા 100 કરવાથી આપણને સૂચકાંક મળશે. અથવા તમે એમ કે 2014 નો, તો બધા નીચે 50 50 મૂકીને દાખલો ગણી શકીએ આપણે. અહીંયા એક નોંધ કરેલી છે, 2012 અને 13 ની સરેરાશ લઈને, 12 અને 13 આ બંને વર્ષની વાત કરેલી છે, એની સરેરાશ લેવાની. તો કેવી રીતે? 30 પ્લસ 40, આ બંનેનો સરવાળો. કેટલા વર્ષ થયા? 2 વર્ષ થયા, અને 30 પ્લસ 40 અને 2 વડે ભાગવા પડે. કેમ? તો કે વર્ષ 2 થયા, તો એનો જવાબ છે 35. તો બધા નીચે 35 35 મૂકવાથી આપણને અચલ આધારની રીતે સૂચકાંક મળે. જેમ અહીંયા આધાર વર્ષ તરીકે 20 રૂપિયા લેતા હતા, એવી રીતે અહીંયા જ્યારે વાત કરે કે 2012 અને 13 ની સરેરાશ લઈને, ત્યારે આપણે બધા નીચે 35 35 મૂકીને દાખલો ગણવાનો રહેશે. હજુ એના દિશા વિશેષ તમને એમ કહે કે 2012 થી લઈને 14 સુધી, 2012 થી 14 થી શબ્દ છે, એટલે 12 થી 14 ત્રણ વર્ષ થશે. ત્રણેયનો સરવાળો 30 પ્લસ 40 પ્લસ 50, ત્રણેયનો સરવાળો ભાગ્યા 3, એટલે 40 જવાબ આવશે. બધા નીચે 40 40 40 મૂકી અને સૂચકાંક શોધવાનો રહેશે. અથવા થી ની જગ્યાએ એવો પણ શબ્દ વાપરી શકે કે 2012 અને 2014 ની સરેરાશ લઈને, ફરીથી 2012 અને 2014 ની સરેરાશ લઈને, તો 12 ની સામે 30 છે, 14 ની સામે 50 છે. 30 અને 50 બે નો સરવાળો કેટલા વર્ષ થયા? 2 વર્ષ, અને 2 વડે ભાગીશું, જવાબ આવશે 40. તો બધા નીચે 40 40 મૂકીને આપણે સૂચકાંક શોધીશું. એનાથી પણ સવિશેષ તમને એમ પણ કહે કે બધા વર્ષની સરેરાશ લઈને, તો બધા વર્ષ કયા કયા? 1 2 3 4 5, પાંચે પાંચના ભાવનો સરવાળો કરવાનો અને એને 5 વડે ભાગવાથી જે રકમ મળે એને બધા નીચે મૂકવાથી સૂચકાંક મળે, એને અચલ આધારની રીત કહે છે. તો મિત્રો, આ હતી અચલ આધારની રીત. કોઈ પણ પૂછી શકે આમાંથી. હવે આપણે જોઈએ પરંપરાગત આધારની રીત.
તો પરંપરિક આધારનું સૂત્ર શું છે? પેલા સૌ પ્રથમ આપણે સૂત્ર સમજી લઈએ. તો પરંપરિક નું સૂત્ર એ થાય, ચાલુ વર્ષનો ભાવ અપોન અગાઉના વર્ષનો ભાવ. જયારે અચલમાં કેવું હતું? આધાર વર્ષનો ભાવ. આધાર ફિક્સ છે એટલે એનું નામ અચલ, સ્થિર પણ કહે છે એના બીજા શબ્દોમાં. અને પરંપરિક તો અગાઉના વર્ષનો ભાવ. તો દર વર્ષે એમાં વર્ષ બદલાતું રહે છે. કેવી રીતે? જેમ કે તમને એક રકમ આપેલી છે આખી વર્ષ અને ભાવ, પેપરની અંદર આડી રકમ આપેલી હશે. ભાવની જગ્યાએ અગાઉ કોઈ વે પ્રમાણે ઉત્પાદન પણ હોઈ શકે અને કિંમત પણ હોઈ શકે. તો વર્ષ અને ભાવ આપેલા છે. હવે પરંપરિક આધારે સૂચકાંક શોધવાનો છે. કેવી રીતે? તો ચાલુ વર્ષનો ભાવ, પહેલા વર્ષનો ચાલુ વર્ષનો ભાવ કેવો છે? 10. અગાઉના વર્ષનો ભાવ 2001 ની આગળ 2000 આપણને ખબર નથી, તો એનો ભાવ કેટલો લેવો? તો ત્યારે પણ આપણે 10 જ લઈ લઈશું. આપણે તો 10/10 × 100 એટલે જવાબ આવશે 100. 10 ઉડી જશે. હવે વર્ષ કીધું, ભાવ છે 20, એના અગાઉના વર્ષનો ભાવ. તો 20 ની અગાઉ કોણ છે? 2001 10 આપેલા છે. તો 20/10 × 100. બસ દર વખતે આ રીતે અગાઉનું વર્ષ લેવામાં આવશે. કેવી રીતે? તો કે 20/10 × 100, 40/20 × 100, 50/40 × 100, 80/50 × 100. આ રીતે આપણને પરંપરિક આધારે સૂચકાંક મળે. પહેલું અચલ આધાર. અચલ આધારની અંદર આધાર વર્ષ તમારે પસંદ કરવું પડે છે કે કયું વર્ષ લેવું. અને એક વખત આધાર વર્ષ પસંદ થઈ ગયા પછી બીજી વખત આધાર વર્ષ પસંદ કરવાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. એક વખત વર્ષ એ નક્કી કરવામાં આવે, જે નક્કી કર્યું હોય એ પ્રમાણે અચલ આધારે સૂચકાંક શોધી શકાય છે. જ્યારે બીજી રીત પરંપરિકની અંદર દર વર્ષે આધાર વર્ષ એટલે કે અગાઉનું વર્ષ લેવામાં આવે છે એટલે દર વર્ષે બદલાતું. એમસીક્યુમાં એક પ્રશ્ન માર્ક્સનો પૂછી શકે. કેવી રીતે? તો કે કઈ રીતની અંદર આધાર વર્ષ બદલાતું રહે છે? તો પરંપરિક આધારની રીતમાં. કેમ? તો કે દર વર્ષે આગળનું વર્ષ લેવામાં આવે છે. અને કઈ રીતની અંદર આધાર વર્ષ બદલાતું નથી? તો અચલ આધારની. તો મિત્રો આપણે બે રીત શીખા છે, અચલ આધારની રીત અને પરંપરિક આધારની રીત. હવે આપણે પરંપરિક ઉપરથી અચલ અને અચલ ઉપરથી પરંપરિક આ રીત આપણે ભણીશું. જોતા રહો નેક્સ્ટ વિડીયો. અને હા મિત્રો, જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નવા નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.